साबरकांठा जिल्लामां बीपोर जोए वावाझोड़ानी असर जोवा मळी रही छे। गईकाले बपोर बाद साबरकांठा जिल्लामां पवन साथे वरसाद वरसवानी शरूआत थई चूकी छे। जो के गत मोड़ी रात्रे पवन साथे जिल्लामां सर्वत्र वरसाद नोंधायो हतो, तो आजे पण वहेली सवारथी बनासकांठा जिल्लाना तमाम तालुकाओमां वरसाद वरसवानी शरूआत थई चूकी छे। वरसादने लईने हाल तो पंथकना खेडूतो मगफळी अने सोयाबीन जेवा पाकोना वावेतरना आगोतरा आयोजन करी लीधा छे। जो के एक तरफ वावाझोडुं गुजरात साथे टकरावानुं हतुं, ते समये साबरकांठा जिल्लामां पण एक माहोल बन्यो हतो, परंतु बीपोर जोए वावाझोडुं लेन्डफॉल थई आगळ वधी चूक्यो छे। परंतु जिल्लामां कोईपण प्रकारनुं नुकसान वर्तावी नथी, जेने कारणे हाल तो स्थानिकोए एक राहतनो श्वास लीधो छे। तो बीजी तरफ वरसेला वरसादने कारणे खेडूतो पण आनंदित बनी चूक्या छे। આજે વહેલી સવારથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરી જો વાત કરીએ હિંમતનગર શહેરની, તો હિંમતનગર શહેરમાં આજે કાળા ડિબાંગો વાદળો સહિત વચ્ચે વરસાદ પણ વરસી રહ્યો છે। સામાન્ય પવનને લઈને પણ આજે સામાન્ય વરસાદ વરસી રહ્યો છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય કે વરસાદ વરસવાને લઈને પણ પાણી પણ ભરાવા બનાવ પણ બન્યા છે। જે વાત કરીએ તો હિંમતનગર સહિત આજુબાજુ જે ગ્રામ્ય પંથકોમાં પણ આ સામાન્ય રીતે વરસાદ સામાન્ય વરસાદ પણ વરસી રહ્યો છે અને સામાન્ય પવન પણ સાથે છે। જે પ્રકારે હવામાનની જે આગાહી હતી, જે બીફોર જોય જે વાવાઝોડાની જે અસર હતી, ગઈકાલે સામાન્ય પવન હતો, પવનની સાથે સાથે પણ વરસાદ વરસ્યો હતો, જેને લઈને પણ લોકોમાં જે એક ભયનો માહોલ હતો, સામાન્ય પવન હતો, જેને લઈને લોકોમાં એક રાહત પણ અનુભવી થઈ હતી। સુરેશ થોર, ઇન્ડિયામાં ન્યૂઝ, સાબરકાંઠા। તો બીપોર જોયે વાવાઝોડાના દરિયાકાંઠા વિસ્તારોમાં તબાહી મચાવી રહ્યું છે અને હવે ધીમે ધીમે તબાહીના